નમસ્કાર, વંદે માતરમ. ફરી આપણે ભાગ 3 વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસની વાત કરીએ. આગળ 2 ભાગ આપણે સરસ રીતે ભણ્યા છીએ. ત્રીજા ભાગની વાત કરીએ તો થઈ જાવ તૈયાર. ત્રીજા ભાગ માટે જોઈએ, શરૂઆત કરીએ. તો અહીંયા ત્રીજા ભાગની અંદર આપણે જે વાત કરવાની છે એ વિકાસની વાત કરવાની છે. આગળ આપણે જે વાત કરી વૃદ્ધિની વાત કરી છે. મિત્રો, ઘણી વખત આપણે એવો પ્રશ્ન અમે કરતા હોઈએ છીએ કે ભાઈ વિકાસ એટલે શું? તો આપણે એમનો ભાજપ સરકાર આમ તો યાદ આવી જાય, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ. પણ હકીકતમાં એવું નથી હોતું. વિકાસ કોને કહેવાય? તો તમે એમ કહેતા હોય કે ભાઈ અમે નાનામાંથી મોટા થયા એનો વિકાસ કહેવાય, અમારી બુદ્ધિશક્તિમાં વધારો થયો એને વિકાસ કહેવાય. મિત્રો, ખોટું છે. વિકાસ એટલે શું? તો જન્મથી મૃત્યુ સુધીમાં કોઈ પણ સજીવ, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ કોઈ પણ સજીવ એના જુદા જુદા અવસ્થાઓ, જુદા જુદા તબક્કાઓ ધરાવતી હોય છે. અને તબક્કાઓમાં શ્રેણીબદ્ધ ફેરફાર થતા હોય છે. હું તમારી વાત કરું અથવા આપણે માનવજાતિની વાત કરીએ, આપણે જન્મીએ એટલે આપણે બાળક કહીએ છીએ, થોડુંક મોટું થાય એટલે આપણે એને શિશુ કહીએ છીએ, થોડુંક મોટું થાય એટલે તરુણ કહીએ છીએ, થોડુંક મોટું થાય એટલે આપણે એને મુગ્ધ કહીએ છીએ જે તમે છો, અને એનાથી થોડાક મોટા થાય એટલે યુવાન કહીએ છીએ. ત્યાંથી પછી જો વૃદ્ધિ આગળ વધે, ઉંમર અવસ્થાઓ આયુષ્યમાં આગળ વધારો થાય તો એમાં આધેડ વય આવે અને પછી વૃદ્ધત્વ આવે. દરેક તબક્કાની વાત કરીએ બરાબર, પછી બાળક હોય, શિશુ હોય, કિશોર હોય, તરુણ હોય, મુગ્ધ અવસ્થા હોય કે યુવા અવસ્થા હોય, મિત્રો બરાબર યાદ કરો, દરેક અવસ્થામાં કેટલાક ફેરફારો થતા હોય છે, શ્રેણીબદ્ધ ફેરફારો થતા હોય છે. તમે જેવા બાળક હતા અથવા તો તરુણ વયની તમારી જે ઉંમર હતી અને એ સમયે તમારી જે પ્રવૃત્તિ, તમારું જે બિહેવિયર હતો, તમારું જે વર્તન હતું એ અત્યારે છે? તમારી જાતને સવાલ કરો એટલે તમને ખ્યાલ આવશે. એટલે એ બધા ફેરફારો છે વિકાસ. જો તમે એવા ને એવા હોત જ્યારે તમે તરુણ હતા, ચોથું પાંચમું ભણતા હતા, એવા જ પ્રકારના સંબંધો અત્યારે જ હોત, એવા જ પ્રકારના વર્તનો તમારા અત્યારે જ હોત, તો તમારો વિકાસ ન થયો કહેવાય. બરાબર, ઘણી વખત આપણે એવું જોતા હોય છે, અમુક વ્યક્તિ ઉંમરમાં વધી ગયો હોય છે પણ એના વર્તન છે, બિહેવિયર છે, એ નાના બાળક જેવું હોય છે. ત્યારે આપણે એમ કહીએ કે એનો વિકાસ નથી થયો, અને મંદબુદ્ધિ કહીએ એવું ન કહી શકાય, એનો વિકાસ નથી થયો એમ કહી શકાય. ઉંમર પ્રમાણેના આપણામાં લક્ષણો આવવા જરૂરી છે. એમ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બરાબર સમજવું, જીવનકાળ દરમિયાન જોવા મળતા જે તબક્કાઓ છે, તબક્કાઓ સામાન્ય રીતે આમ તો 3 હોય છે. બરાબર, 3 એટલે કે પુખ્તતા પહેલાં, એટલે જેને જુવેનાઇલ તબક્કો કહેવાય, પૂર્વ પ્રજનન વય કહેવાય, ત્યાર પછી પ્રજનન વય કહેવાય, જે પુખ્તતા પ્રાપ્ત કરીએ, જનનકોષોનું નિર્માણ શરીરમાં થાય, અને ત્યાર પછી પશ્વ પ્રજનન વય કે જે પ્રજનન ક્ષમતા સજીવો ગુમાવી દેતા હોય. તો 3 તબક્કામાં સજીવોની ચોક્કસ પ્રકારના ફેરફારો થતા હોય એને વિકાસ કહેવાય. તો અહીંયા શ્રેણીબદ્ધ ફેરફારો જે થાય છે એને આપણે શું કહેવામાં આવે છે? વિકાસ કહેવામાં આવે છે. અને આવી વિકાસની પ્રક્રિયા વનસ્પતિમાં જો વાત કરીએ તો થઈ જતી યાદ, તો વર્ધમાન કોષો છે, કોષ જ્યારે નિર્માણ પામે છે, બરાબર યાદ રાખશું, એ વર્ધમાન કોષ જ્યારે નિર્માણ પામે છે ત્યારે એ કોષ નિર્માણ પામેલો કદમાં નાનો હોય છે, ધીરે ધીરે એમ કહી શકાય એ કોષ વિભાજન કરી. તો મિત્રો, અહીં આપણે આગળ વનસ્પતિમાં વાત કરીએ તો વનસ્પતિની અંદર જો વાત કરતા હોય તો વનસ્પતિમાં કોઈ પણ કોષ હોય, એક કોષ વિભાજન કરીને 2 કોષ બનાવ્યું હોય, આપણે આગળ વાત કરી ગયા બરાબર. વૃદ્ધિ છે 2 પ્રકારની થતી હોય છે અને એના આધારે વિકાસની પ્રક્રિયા સમજાવવાની છે. મારે ધ્યાન આપો, જો વર્ધમાન કોષ હોય તો એ વર્ધમાન કોષ જ્યારે પરિપક્વ બને છે, એ વર્ધમાન કોષનું કાર્ય છે વિભાજન કરવાનું, બરાબર. અને એ કોષ વિભાજન કરીને નવા કોષનું નિર્માણ કરે, જે નવો કોષ બને એ એના જીવો જ હોય છે, બરાબર. પરંતુ એ ધીરે ધીરે જે નવો કોષ છે એ કોષરસીય વૃદ્ધિ દર્શાવે, કોષરસીય વૃદ્ધિ દર્શાવીને મહત્તમ કદ પ્રાપ્ત કરે છે, બરાબર. બરાબર સમજો, એ કોષરસીય જ્યારે વૃદ્ધિ દર્શાવે ત્યારે શું કરે છે? મહત્તમ કદ પ્રાપ્ત કરે છે. અને એ મહત્તમ કદ પ્રાપ્ત કરે એ ઘટનાને આપણે એને શું કહેવામાં આવે છે? વિસ્તરણ થાય છે. અને વિસ્તરણ પછી જો યાદ રાખશું, મહત્તમ કદ પછી જો વિસ્તરણ પામે અને વિસ્તરણ પામ્યા પછી જો એ આગળ પરિપક્વન થઈ જાય તો એનું જીવનચક્ર આગળ ચાલે. અથવા તો આપણી ચોપડીમાં એક સરસ મજાની વાત કરીએ, થોડીક તમને સમજણ માટે વાત કરું છું, એ મહત્તમ કદ પામે, વિસ્તરણ પામી જાય પછી એ ફરી વખત એ પોતાની મૂળ સ્થિતિમાં આવી અને ફરી આ પ્રક્રિયાને આગળ વધે, આ જીવનચક્ર ચાલે, ત્યારે એ કોષો અવિભેદિત કોષો કહેવાય. ત્યારે એનો કોઈ ખાસ એની શ્રેણીબદ્ધ ફેરફારોમાં ખાસ આગળ એનો વિકાસ નથી થતો એમ કહી શકાય. એ નવા કોષોમાં પરિણામે છે, નવી પેઢીમાં પરિણામે. પરંતુ જે પરિપક્વ થાય, પરિપક્વ કોષ ધીરે ધીરે વિભેદન પામે, કાર્ય અનુરૂપ વિભેદન પામે પછી કોષ તે કાર્ય કરતા કરતા વૃદ્ધ થઈ જાય અને છેવટે કોષ મૃત્યુ પામે. તો એ વર્ધમાન કોષ જે અહીંયા નિર્માણ થયો, બરાબર, કોષ વિભાજન કર્યું અને અંતે એ મૃત્યુ પામ્યું, ત્યાં સુધીની આ જીવનચક્રના જે તબક્કાઓમાંથી પસાર થાય ત્યારે એને વિકાસ કહેવાય. નો ડાઉટ, અહીંથી પણ જો આ પ્રકારની પ્રક્રિયામાં એ ફરી અહીં આવે છે તો પણ એક પ્રકારનો વિકાસ છે, પણ અહીંયા વિકાસના તબક્કાઓ ઓછા છે. જ્યારે અહીંયા વિકાસ એ સંપૂર્ણ રીતે દરેક તબક્કાઓમાંથી પસાર થાય, એવું જરૂરી નથી કોઈ પણ મૃત્યુ પામે તો વૃદ્ધત્વ થાય તો જ મૃત્યુ પામે, એવું જરૂરી છે નહીં. નહીંતર તો એમ કહીએ કોઈક બેન હોય અથવા તો કોઈ છોકરી હોય, 10 વર્ષે મૃત્યુ પામે તો એમ કહીએ દાદીમાં મૃત્યુ પામે, મૃત્યુ પામે એટલે વૃદ્ધત્વ હોય એવું જરૂરી નથી. મૃત્યુ કોઈ પણ સમયે થઈ શકે છે. હા,
સામાન્ય વાસ્તવિક મૃત્યુ વૃદ્ધત્વ પછી હોય છે, એ તમને ખ્યાલ છે. જોઈએ આગળ. તો આ પ્રકારની જે વૃદ્ધિ થતી હોય એ વિકાસ સંબંધિત આપણે વાત કરી, તો જૈવિક તંત્રોની વૃદ્ધિની તમે માત્રાત્મક તુલના, માત્રાત્મક તુલના બે રીતે કરી શકાય, નિરપેક્ષ અને સાપેક્ષ. હું તમને સામાન્ય નિરપેક્ષ સાપેક્ષના શબ્દોની વાત કરું. પહેલાં આપણે અહીંયા સમજીને ત્યાર પછી આપણે વ્યવહારુ ઉદાહરણથી આપણે વાત કરવાની છે, જેથી આપણા મગજમાં ફટ દન બેસી જાય. બરાબર, જોઈએ. તો નિરપેક્ષ વૃદ્ધિ પ્રતિ એકમ સમયમાં કુલ વૃદ્ધિ. પ્રતિ એકમ સમય એટલે સમજી લો કે હું તમને વાત કરું કે ભાઈ તમારે 2020 થી 2021માં થતી વૃદ્ધિ, બરાબર, તમારે યાદ રાખવું. વૃદ્ધિ એટલે તમારું કદ, વજન કોઈ પણ યાદ રાખી શકો, ઊંચાઈ કોઈ પણ યાદ રાખી શકો. પછી 2021 થી 2022, તો 2020 થી 2021 એ પણ 365 દિવસ, 2021 થી 2022 એ પણ 365 દિવસ. તો 2 વર્ષની તમારે જો લંબાઈની વાત કરતા હોય તો લંબાઈની નોંધ કરવાની, વજનની વાત કરતા હોય તો વજનની નોંધ કરવાની, કદની વાત કરતા હોય તો કદની નોંધ કરવાની. ઓકે, તો કોઈ પણ નોંધ કરી શકો. તો એ સાપેક્ષ અથવા તો નિરપેક્ષ એમાં તમે કહી શકો. તો પ્રતિ એકમ સમય કુલ વૃદ્ધિની તુલનાને આપણે શું કહેવામાં આવે છે? નિરપેક્ષ. જેમાં તમને 2 ઉદાહરણ આપીએ, એ થી એ ડેસ. એ એટલે તમે અમુક સમય પછી, એટલે કે 7 દિવસ પછી એની વૃદ્ધિ થાય છે. એ ડેસ જ્યારે એ વૃદ્ધિ થાય છે આ સમયગાળામાં 7 દિવસના સમયમાં, ત્યારે કેટલી થાય છે? 5 સેન્ટીમીટર. એવું એક બીજું છે બી, બી થી બી ડેસ, એમાં પણ જે વૃદ્ધિ થાય છે 7 દિવસમાં કેટલી થાય છે? 5 સેન્ટીમીટર. હું તમને સિમ્પલ વાત કરું, એક જ વનસ્પતિના જુદા જુદા પર્ણ છે. આ પર્ણ પુખ્ત પર્ણ છે. આ પર્ણ છે એ કેવું પર્ણ છે? પુખ્ત પર્ણ. આ પર્ણ છે એ કેવું પર્ણ છે? બાળ પર્ણ. વનસ્પતિમાં તો બધા જ પ્રકારના પર્ણ હોય. તો જે બાળ પર્ણ અઠવાડિયા પછી એની વૃદ્ધિ 5 સેન્ટીમીટરમાંથી 10 સેન્ટીમીટર કરે છે, જ્યારે પુખ્ત છે 50 સેન્ટીમીટરમાંથી 55 સેન્ટીમીટર કરે છે. બરાબર, પણ બંનેમાં વૃદ્ધિ થઈ કેટલી? તો કે ભાઈ આમાં પણ 5 સેન્ટીમીટર² વધારો થયો, આમાં પણ 5 સેન્ટીમીટર² વધારો થયો. તો વધારો એક જ સરખા સમયમાં એક જ સરખો થયો. તો બેની તમે તુલના કરો છો, બરાબર, તુલનાત્મક રીતે આપણે જો વાત કરીએ તો આ વૃદ્ધિને નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય. શું કહેવાય? નિરપેક્ષ. સરખા સમયમાં એકમ સમય આધારિત જો વૃદ્ધિની તુલના કરો છો તો એને આપણે નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય છે. બરાબર, બીજી રીતે વાત કરીએ સાપેક્ષ વૃદ્ધિની તો તમે સમજી શકશો. તો સાપેક્ષ વૃદ્ધિમાં આ એ જ વાત કરી છે. તો આપેલા તંત્રની વૃદ્ધિ, બરાબર, આપેલા તંત્રની વૃદ્ધિ એકમ સમયમાં જે થતી વૃદ્ધિ છે, પ્રારંભિક માપદંડને આધારે જો થતી હોય, કોના આધારે? શરૂઆતના માપદંડોને આધારે થતી હોય તો આપણે એ વૃદ્ધિને સાપેક્ષ વૃદ્ધિ કહેવામાં આવે છે. જો એની પણ અહીંયા આપણે વાત કરીશું સરસ મજાની. એ જ વાત, એ હતું એ કેટલા સેન્ટીમીટર હતું? 5. એ ડેસ ભાઈનું ત્યારે કેટલા સેન્ટીમીટર થયું? 10. એટલે 5માંથી 10 સેન્ટીમીટરનો વધારો થયો. એ જ રીતના અહીંયા બી જે છે એ 50 સેન્ટીમીટર હતું અને એ બી ડેસ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે એ 55. સમયગાળો તો અહીંયા સરખો જ છે. કેટલા દિવસ છે? 7 ડે. 7 દિવસની વૃદ્ધિ, બરાબર, 50 થી 55 સેન્ટીમીટરમાં વધારો. બેમાં વધારો સરખો થયો, પણ તમે શરૂઆતના માપદંડને ધ્યાનમાં લો, શરૂઆતના માપદંડને, તો અહીંયા 5માંથી 10 થાય છે. તો વધારો જે થાય છે 100% વધારો થાય છે. બરાબર, 5 હતું અને એનું ડબલ થઈ ગયું 10. અહીંયા 50 હતું એનું ડબલ નથી થયું, માત્ર 55. એટલે 5 સેન્ટીમીટર અહીંયા વધારો, 5 સેન્ટીમીટર. પણ અહીંયા એના જીવનકાળના તબક્કામાં પ્રારંભિક વૃદ્ધિ હતી અને જે વૃદ્ધિ જે સમયે થાય એમાં 100% વધારો થયો. અહીંયા જે વૃદ્ધિ હતી અને અહીંયા જે થઈ માત્ર ને માત્ર 5 સેન્ટીમીટર, એટલે કે 10% વધારો થયો. તો એકમાં વૃદ્ધિ 10% થાય છે, તો એકમાં વૃદ્ધિ કેટલા ટકા થાય છે? 100% વૃદ્ધિ થાય છે. બરાબર, તમે પણ આવું વિચારી શકો છો. મેં પહેલાં જ વાત કરી તમારી સાપેક્ષ કે નિરપેક્ષ વૃદ્ધિની વાત કરીએ તો તમે વાત સમજી શકશો. હવે આપણે એવી વાત કરી કે તમે ધોરણ 5માં ભણતા હોય ત્યારે તમારું વજન, કદાચ આપણે તમને ખબર હોય કે તમે જો પ્રાઇવેટ શાળાઓમાં ભણતા હોય તો એક આપણે સરસ મજાની મારી નોંધ પોથી કરીને ડાયરી સ્કૂલમાં આપતા હોય, તમે હાચવતા હોય ને, ઘણા હાચવાનું ટેવ હોય, જો હાચવતા હોય તો તમે 4th કે 5મું ભણતા હોય એ સમયે તમારી ઉંમર પ્રમાણે તમારું વજન અને ઊંચાઈ નોંધ કરી હોય. બરાબર, અને હવે તમે ધોરણ 11માં ભણો છો, તો ધોરણ 11માં જ્યારે ભણતા હોય ત્યારે તમારી જે નોંધ પોતે છે એમાં ઉંમર, તો અહીંયા તમારી ઉંમર છે 5મા ધોરણમાં ભણતા હોય તો સમગ્ર 10 વર્ષ, અને અહીંયા જ્યારે ભણો તો સમજો કે 16 વર્ષ. ઓકે, તો અહીંયા 6 વર્ષની અંદર જે સમયગાળામાં ફેરફાર થયો છે, તો તમારો જન્મ થયો 0 થી 5 વર્ષ સુધીમાં તમારી જે ઊંચાઈ વધી તે નોંધ કરવાની. બરાબર, અને 0 થી લઈ અને 11 સુધીની વધારો થયો તે નોંધ કરવાની. બરાબર, તો અહીંયા શરૂઆતનું અહીં તો અહીંયા આવશે એ ડેસ, તો આને બી લો તો આને શું લેવાનું? બી ડેસ. જે આપણે વાત કરી એ રીતના તમે સાપેક્ષ કે નિરપેક્ષ વૃદ્ધિની તુલના કરી શકો છો. ઓકે, તો આ રીતને આપણે સાપેક્ષ કે નિરપેક્ષ તુલના કરી શકીએ છીએ. બીજું, તમે એ પણ વિચાર કરી શકો કે સામાન્ય આ 5 ધોરણથી તમે 11 ધોરણ સુધી અથવા તો 0 થી 5
0-5 સુધીમાં તમારો જે ઊંચાઈ કે ઉંમર કે વજનમાં વધારો થયો હશે એ ઉંમર ઊંચાઈમાં વધારો 5-11 વર્ષના સુધીમાં કેવો થયો છે, વધુ થયો છે કે ઓછો, તો આમાં ઓછો હશે અને આમાં વધારે હશે, બરાબર. હવે કદાચ 11 તમે આગળ જાઓ એટલે કે 16 વર્ષથી લઈને તમે 20 વર્ષ સુધીમાં જાઓ તો તમે 10-16 વર્ષની વાત કરીએ અને 16-20 તો અહીંયા ઘટશે, આમાં પણ વધારો જ આવશે, બરાબર. તે તુલનાત્મક રીતે સાપેક્ષ કે નિરપેક્ષ તમે વૃદ્ધિ નક્કી કરી શકો છો, બરાબર. તો આ પ્રમાણે વૃદ્ધિ છે એ જે તે સજીવમાં સાપેક્ષ અથવા નિરપેક્ષ રીતે તુલના થઈ શકતી હોય છે. આગળ વાત કરીએ વૃદ્ધિ માટે આવશ્યક પરિબળો ક્યાં, વૃદ્ધિ માટે જરૂરી પરિબળો તો 5 કે 6 પરિબળોને આપણે યાદી બનાવી શકીએ. એમાં પાણી સૌથી અગત્યનું છે. શું કામ? તો પાણી કઈ મહત્વની દેહધાર્મિક પ્રક્રિયા ઉપર અસર કરશે જેના કારણે વૃદ્ધિ પ્રક્રિયા ઉપર અસર થાય, કોષ વિભાજન પ્રક્રિયા ઉપર અસર થાય? તો કોષના કદ અને વિસ્તરણ માટે પાણી જરૂરી છે. ઉત્સેચકોની સક્રિયતા માટે, કારણ કે મોટા ભાગના જે ઉત્સેચકો છે એ કેવા ઉત્સેચકો છે, હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકો છે. હાઇડ્રોલેજ ઉત્સેચકો હોવાને કારણે એની સક્રિયતા માટે પાણી આવશ્યક છે. કોષની અશુદ્ધતા જાળવવા માટે, ટર્બિડિટી જાળવવા માટે, બરાબર, જેના કારણે કોષ છે એ પોતે મૂળ સ્થાન અથવા તો એનું મૂળ કદ પ્રાપ્ત કરી શકે છે. બીજું પરિબળ જોઈએ ઓક્સિજન, ચયાપચય ઉર્જા મુક્ત કરવા માટે, કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને એ કોષની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા માટે ઓક્સિજન આવશ્યક છે. કળામસૂત્રમાં જે ઉર્જા મુક્ત થાય ને એ ઉર્જા મુક્ત થાય એ કાર્ય કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોય છે અથવા સજીવો દ્વારા થતો હોય છે. પોષક દ્રવ્યોની વાત કરીએ, જીવરસના સંશ્લેષણ માટે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે પોષક દ્રવ્યો જરૂરી છે, કારણ કે પોષક દ્રવ્યો હશે તો જ એનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થશે તો જ ઉર્જા સ્વરૂપે આપણે એનું કાર્ય કરી શકશું. તાપમાન, ઇષ્ટતમ તાપમાન જરૂરી છે, કારણ કે તાપમાન છે એ કોની સાથે સંબંધિત છે, ઉત્સેચકો સાથે સંબંધિત છે, કારણ કે તાપમાન છે એના આધારિત જે તે પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા અથવા નિષ્ક્રિયતા જવાબદાર બનતી હોય. 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પરમેનન્ટ એમ કહી શકાય મોટાભાગના ઉત્સેચકો બહુ સારી રીતે સક્રિય બનતા હોય છે, એટલા માટે તાપમાન જરૂરી છે. એ સિવાય વનસ્પતિ માટે અસર કરતું પરિબળ બીજું પ્રકાશ, કારણ કે પ્રકાશ એ તમે જાણો છો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા, એ સિવાય ઉત્સેદન વગેરે પ્રક્રિયા ઉપર પણ અસર કરશે, પણ પ્રકાશ સંશ્લેષણ સૌથી મહત્વનું છે. અને છેલ્લે ગુરુત્વાકર્ષણ, એ પણ વનસ્પતિ ઉપર અસર કરતું હોય છે. તો આ બધા જ પરિબળો વનસ્પતિને વૃદ્ધિને ક્યાંક ને ક્યાંક અસર કરતો હોય છે, બરાબર. ગુરુત્વાકર્ષણ ખાસ કરીને મૂળ ઉપર અસર કરે છે, બરાબર. જે તમે પરિબળો આધારિત આગળ 10મા ધોરણમાં વાત કરી ગયા છે, ધન પ્રકાશન વર્તન ગુરુત્વાકર્ષણને કારણે, ધન ભૂ આવર્તન વગેરે, આવા જે બળો છે એ વનસ્પતિના જે તે ભાગો ઉપર અસર કરે અને વૃદ્ધિ ઉપર એની અસર દર્શાવતા હોય છે. તો આ આપણે વાત કરી વૃદ્ધિ માટેના આવશ્યક પરિબળો ક્યાં છે તે. હવે વાત કરવાની છે એક મજાની, એક અગત્યની, બરાબર, થિયરીની વાત કરવાની છે. પ્લાસ્ટિસિટી શું ઘટ્યતા, ગુજરાતીમાં કેવું હોય તો શું ઘટ્યતા. મિત્રો, ઘણી વખત આવું આપણે સમજાવવામાં આવતું હોય છે અથવા તો આપણે સમજતા હોય છે કે આ એક પ્રકારનું અનુકૂલન છે. પર્યાવરણના પરિબળો આધારિત સજીવો એને અનુરૂપ થઈ જતા હોય અથવા અનુરૂપ થવાનો પ્રયત્ન કરતા હોય તો એને આપણે પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. ના, ખોટું છે. દરેક સજીવ પોતાના, આપણે આ વિકાસની વાત કરીએ એટલે તમને કહેવાય જીવનકાળના વિવિધ તબક્કે કેટલાક ફેરફારો બતાવે છે. તો જ્યારે જીવનકાળની શરૂઆત હોય અથવા તો જીવનકાળમાં મધ્યાહન સમય હોય કે જીવનકાળમાં અંત હોય, તો દરેક સમયે એ અવસ્થા, જે તબક્કો, એના પર્યાવરણીય જે તે પરિબળો છે, પ્રકાશ, તાપમાન, પાણી, ગુરુત્વાકર્ષણ, જમીન વગેરે, આ જે પરિબળો છે એ પરિબળો દરેકને એક સરખી રીતે અસર ન કરતા હોય, દરેક તબક્કાઓમાં એક સરખી રીતે અસર ન કરતા હોય અને એટલા માટે એ પ્લાસ્ટિસિટી તરીકે આપણે એને યાદ કરવાનું છે. શું ઘટ્યતા તરીકે યાદ કરવાનું છે. જેમાં આપણે વાત કરીએ જીવનકાળ દરમિયાન જે આપણે જુદા જુદા તબક્કાઓ હોય છે એમાં પર્યાવરણના પ્રતિચાર સ્વરૂપે તેના સ્વરૂપ અથવા બંધારણમાં જો કોઈ આપણે ફેરફાર દર્શાવતા હોય છે ત્યારે એને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. જોઈએ, હું તમને એક સારું ઉદાહરણ આપું, પછી બીજી આપણે વાત એક દ્રષ્ટાંતથી કરશું. તમે કપાસ છે, તો કપાસ કોઈ તમે ઉગતો જોયો છે, કપાસનો છોડ, કપાસ ઉગે છે ત્યારે એના બે મસ્ત આવા બે જ પાન આવે છે. કપાસમાંથી જે કપાસ હોય જમીનમાંથી ઉગીને બહાર આવે છે એનું મૂળતંત્ર, તો એના બે જ પાન હોય છે કપાસના, બરાબર. બીજું જ્યારે જ્યારે એ વૃદ્ધિ પામે છે એટલે આ જે શરીર બીજું વૃદ્ધિ પામે એટલે ફરી પાછા નવા પાનનું નિર્માણ થાય, તો નવું પાન જે નિર્માણ પામે છે એ પણ આ પ્રકારનું હોય છે, બરાબર. શરૂઆત આ એનું જુવેનાઇલ એટલે કે બાળ પર્ણ છે, એ પર્ણ જ્યારે નિર્માણ પામે છે ત્યારે, બરાબર, ધીરે ધીરે આગળ વધીને પુખ્તતા પ્રાપ્ત કરે છે ત્યારે એ કપાસનું પર્ણ આ પ્રકારનું બની જતું હોય છે. આવું કંઈક બની જતું હોય છે. તો અહીંયા શરૂઆતની જે અવસ્થા છે એ સમયે જે એના પર અસર કરતા પર્યાવરણીય પરિબળો સામે પ્રતિચાર કરવા માટે એ પ્રકારનો આકાર, એ પ્રકારની વૃદ્ધિ થાય, બરાબર. ક્ષેત્રફળ આધારિત વૃદ્ધિ કહી શકાય. જ્યારે પુખ્તતા પ્રાપ્ત કરે છે ત્યારે પરિબળો આધારિત આ પ્રકારની વૃદ્ધિ થાય છે. તો આ કપાસનું જે છોડ હોય તો એમાં આવાય પર્ણ હોય છે, આવાય પર્ણ હોય છે એટલે જુવેનાઇલ તબક્કો હોય છે અને પર્ણના પુખ્ત તબક્કો હોય છે.
બરાબર. તો આ જે બાબતો છે એની પ્લાસ્ટ, એવી રીતના આપણે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે, કોથમીર ધાણા તમે જોઈ હશે, તમે ધાણા માર્કેટમાં ખરીદીને લાવતા હોય તો તમે બરાબર અવલોકન કરજો, જે મૂળ છે થડ પાસે એના પાન જુદા હોય, ખાસ કરીને દેશી ધાણાની વાત કરું છું, બરાબર, પેલા હાઇબ્રિડ મોટા પાનવાળાની વાત નહીં, તમે ઘરે જોઈ લેજો. તો માર્કેટમાંથી મમ્મી જ્યારે ખરીદી કરીને લાવે છે ત્યારે જુઓ તો નીચે તરફના પાન છે એનો આકાર કંઈક આવો હોય છે, ઉપર તરફના પાન આવો અથવા તો આવો થઈ જતો હોય છે. આ ધાણા નથી, આ લાક્ષ સ્પર્શ, બરાબર, સ્થલજ અથવા તો જલજ, આ બંને પ્રકારની આ પણ પુખ્ત સ્વરૂપ છે, આ પણ આનું પુખ્ત સ્વરૂપ છે, પણ આ જે છે ને એ સ્થળજ છે, બરાબર, અને આ જે છે તેનું જલજ છે. હવે એનું આ જે જુવેનાઇલ તબક્કો છે, જુવેનાઇલ પછી આ એની પુખ્તતા પ્રાપ્ત કરે તો થોડુંક મધ્યાહન પછી અંતિમમાં પુખ્ત સ્વરૂપ છે. તો તમે જોઈ શકો છો અહીંયા જે છે એ સામાન્ય રીતે આપણે એમ જો પર્ણની આગળ વાત કરી ગયા છે કે પર્ણ છે એ સંયુક્ત અથવા તો સાદું હોઈ શકે. સંયુક્ત પર્ણ હોય તો એમાં પર્ણની દરેક રચનાને પર્ણિકા કહેવાય. આ સાદા પર્ણ જેવું લાગે, એમાં પર્ણિકાઓ જેવી રચના હતી, પણ એને આગળ જતાં આ જે છે એ સંયુક્ત પર્ણ જેવું લાગે. અને આ જે સંયુક્ત પર્ણ જેવી રચના છે, બરાબર, અને એના કારણે એ જો ભાગ થઈ જાય છે, આમાં એવું નથી જોવા મળતું. ધાણામાં પણ આવું કંઈક બનતું હોય છે, કપાસમાં પણ આવું બનતું હોય છે. તો આ છે એક પ્રકારની, તો જે જે સમયે એના જે જુવેનાઇલ તબક્કામાં પર્યાવરણીય પરિબળો સામે પ્રતિચાર દર્શાવવા આવી રચના કરે છે, પુખ્તતા એ પર્યાવરણ પરિબળો સામે પ્રતિચાર દર્શાવતા આવી રચના કરે છે, થળજ જલજ હોય તો આવી રચના કરે છે, તો આ પ્રકૃતિ જે છે આ પ્રકારનો પછી પ્રતિચાર દર્શાવવા માટે વનસ્પતિના જે તે ભાગો, આ તો પર્ણની વાત કરી, કદાચ પ્રકાંડ હોઈ શકે, મૂળ હોઈ શકે, ફળ હોઈ શકે, બરાબર. તો આવી જુદી જુદી રીતે ફળમાં તમને ખબર છે, ઘણા વખત ફળ હોય તો શરૂઆતમાં કાચા ફળ હોય તો લીલા હોય, પાકે તો પીળા અથવા તો લાલ થઈ જતા હોય છે. તો આવા કોઈ ફળો પણ એક પ્રકારની જે પ્રતિક્રિયાઓ દર્શાવે છે એની પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે, બરાબર. તો આ તમને જે મેં વાત કરી પ્લાસ્ટિસિટીની, એમાં તમે સમજણ પડી હશે, એમાં તમને ખ્યાલ આવ્યો હશે, ઓકે. તો આવી રીતના વિકાસ પરિબળ આધારિત જે પર્યાવરણીય પરિબળો છે એની સામે આવી પ્રતિચાર દર્શાવવાની પ્રક્રિયાઓ વનસ્પતિમાં જોવા મળે, એટલે આપણે એને શું કહેવાય, પ્લાસ્ટિસિટી, ઓકે. એટલા માટે અહીંયા આપણે વૃદ્ધિ વિકાસ સાથે આપણે જો સંલગ્ન વાત કરીએ તો તમે કહી શકો વિકાસ પ્રક્રિયા છે વૃદ્ધિ વિભેદન સંયુક્ત રીતે આપણે વિકાસ કહેવાય, જેમ બાહ્ય અને આંતરિક પરિબળો જવાબદાર બને છે. તો બાહ્ય પરિબળો તરીકે કોણ, આંતરિક પરિબળો તરીકે કોણ એની વાત કરીએ. બાહ્ય પરિબળો તરીકે આપણે વાત કરી ગયા વૃદ્ધિ પર અસર કરતા પ્રકાશ, પાણી, તાપમાન, પોષક દ્રવ્યો અને ઓક્સિજન, બરાબર. આંતરિક પરિબળોનો અંતઃકોષીય એટલે જનનિક અને આંતરકોષીય કારકો છે, બરાબર. તો જનનિક અંતઃકોષીય અને આંતરકોષીય કારકો છે જે વૃદ્ધિ નિયામકો કે રસાયણો, પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે PGRs કહીએ છીએ, જે આપણે વાત આગળ કરવાની છે. તો આ પ્રકારના જે ઘટકો છે એ વનસ્પતિના વૃદ્ધિ વિકાસ પ્રક્રિયા પર અસર કરતા મહત્વના આંતરિક પરિબળો છે, જે આપણે યાદ રાખશું. બાહ્ય પરિબળો જે પર્યાવરણમાંથી હોય છે, આંતરિક પરિબળો જે અંતસ્થ રચના આધારિત હોય છે, અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ હોય છે, ઓકે. તો અહીંયા આપણે જે વાત કરી વૃદ્ધિ વિકાસની વાત, તો તમે બરાબર સમજી ગયા હશો, બરાબર. અપેક્ષા રાખીએ કે મજા આવી જશે. આપ સૌ કોઈનો દિલથી આભાર માનું છું. આ ટોપિક આપણે બહુ મજેદાર અભ્યાસ કર્યો, હવે પછી આગળના ટોપિક છે એ પણ મજેદાર અભ્યાસ કરશું. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ. ફરી મળીએ, આવજો.